हाल राजकोट जिल्लाना मोटा भागना विस्तार में वरसादे विराम लीधो छे अने धीमे धीमे तमाम विस्तार में पाणी ओसरवानी शुरुआत थई। न्यारी एक डेम ओवरफ्लो थता वागुदोडी नदी में पूर आव्यु हतु। वरसादी पाणी ओसरता राजकोट कालावा डोड हवे राबेता मुजब शुरू थयो। वरसादना पगले राजकोट जिल्ला में चार लोकोना तणाई जता मौत थया छे। आज विषय વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, જે રીતે રાજકોટમાં પણ વરસાદે અત્યારે વિરામ લીધો છે, પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ ચૂકી છે કે કેમ? નરેન્દ્રસિંહ, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે। રાજકોટ જિલ્લામાં અત્યારની સ્થિતિ એટલે કે 24 કલાક બાદની સ્થિતિ જોવામાં આવે તો અત્યારે હવે મોટા ભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે। ગોંડલ વિસ્તારમાં હાલ વરસાદી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને જેના પગલે પણ જનજીવન થોડે ઘણે અંશે અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે। પરંતુ અત્યારે રાજકોટ કાલાવાડ રોડની ઉપર હું છું। જે રસ્તો છે આ રસ્તો ગઈકાલે ભારે વરસાદને કારણે આ રસ્તો બંધ થઈ ગયો હતો। અહીંથી રાજકોટથી કાલાવાડ જવા માટેનો જે મહત્વનો આ રસ્તો કહી શકાય, મહત્વનો માર્ગ કહી શકાય, તે માર્ગ પર પાણી વરસાદી પાણી ફરી વળ્યા હતા। ન્યારી ડેમ એક જ્યારે ઓવરફ્લો થયો હતો, ભારે વરસાદ હતો અને તેના કારણે ન્યારી એક ડેમ ઓવરફ્લો થયો હતો અને તેના કારણે આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વાગુદડી નદીના દ્રશ્યો છે। વાગુદડી નદીમાં પણ આપ જે રીતે વરસાદને કારણે તબાહી થયેલી જોઈ શકો છો, આપ જે જમીની સ્તર પર રહેલી જે વનસ્પતિ જે ઘાસચારો છે તેની ઉપરથી પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। જે વરસાદી પાણીનું પ્રમાણ એટલી હદે હતું કે અહીંથી પસાર થતો કાલાવડ રોડને જોડતો જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ ઉપરથી પણ વરસાદી પાણી પસાર થયા હતા। લગભગ સાંજે 5 વાગ્યાની આજુબાજુથી આ રાજકોટ કાલાવાડ રોડ બંધ થઈ ગયો હતો અને જેના કારણે લોકોની અવરજવર અહીં બંધ થઈ ગઈ હતી। જો કે હવે વરસાદી માહોલ હવે થોડે ઘણે અંશે ઓછો જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ઓછો વરસાદ થયો છે, મોટાભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે। તેવા સંજોગોમાં આ બ્રિજ ઉપરથી એટલે કે રાજકોટ કાલાવાડ રોડ કે જ્યાંથી પણ વરસાદી પાણી પસાર થતા હતા અને તે વરસાદી પાણી પણ ઓસર્યા છે અને તેના જ કારણે આ માર્ગ પણ હવે રાબેતા મુજબ શરૂ થયો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 18 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે અને સાથે જ 4 લોકોના તણાઈ જવાથી મૃત્યુ પણ નિપજ્યા છે। ત્યારે એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુ માટે અત્યારે કામે લાગી છે। બિલકુલ નિર્મલ, આગળ પણ જાણકારી લેતા રહીશું। તો રાજકોટ કાલાવાડ રોડ અત્યારે પુનઃ શરૂ થઈ ચૂક્યો છે અને વરસાદે જ્યારે વિરામ લીધો છે ત્યારે હવે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડતી સામે આવી રહી છે।